પાટણ હોમિયોપેથિક ડોક્ટર એસોસિએશન દ્વારા આર્સેલિક 30 દવાનું વિતરણ. કોરોના મહામારી વચ્ચે ભારત સરકારના આયુષ મંત્રાલયે પાણી પહેલા જ પાળ બાંધવા જેવા નિર્ણયો થકી લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઉપાયો આપ્યા છે. આરોગ્ય સેતુ એપ સહિત વહેલી સવારે અને દિવસભર આરોગ્યવર્ધક આયુર્વેદિક ઉકાળા, યોગ પ્રાણાયામ અને આ ઉપરાંત હોમિયોપેથિક દવા માટે આર્સેલિક 30 ગોળીઓનો સહારો લેવાની ભલામણ કરાઈ છે ત્યારે તેના પરિણામો સારા મળ્યા છે. આજે પાટણ જિલ્લા હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન દ્વારા પણ પાટણના નગરજનો માટે હોમિયોપેથિક આર્સેનિક આલ્બમ 30 દવાનો ડોઝ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. આજે પાટણ શહેરના પિંપલા ગેટ વિસ્તારમાં પાટણ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી અને હોમિયોપેથિક એસોસિએશનના અધ્યક્ષ ડોક્ટર શૈલેષભાઈ સોમપુરા સહિતના ડોક્ટરોએ ઉપસ્થિત રહી આ દવાનો જથ્થો વિતરણ કર્યો હતો. આ દવાનો જથ્થો વિવિધ હોમિયોપેથિક ડોક્ટરો પાસેથી નગરજનો મફત મેળવી શકશે. અત્યારે શહેરની જનસંખ્યાને ધ્યાનમાં લઈ 15,000 બોટલ થકી 50,000 લોકોને આ જથ્થો મળે તેવું આયોજન કરાયું છે. રિપોર્ટર ભાવેશ પ્રજાપતિ, પાટણ. બોલો. કોરોના વાયરસના બીમારીને ફેલાતી અટકાવવા માટે જે આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથી ઉપચારનું જે કહેવામાં આવ્યું છે એના ભાગરૂપે પાટણ જિલ્લા હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન દ્વારા ટોટલ 50,000થી વધુ વ્યક્તિને આપી શકીએ એટલી દવાઓ અહીંયા આર્સેનિક હાલ જે 30 છે એ અમે પાટણ જિલ્લા હોમિયોપેથિક એસોસિએશન દ્વારા બનાવવામાં આવી છે. આ અમે પાટણના જે સુપર સ્પ્રેડર છે એ અને પાટણના જે અન્ય નગરજનો છે એમને અમે આપવાના છીએ. એ સિવાય પણ પાટણ જિલ્લામાં સિદ્ધપુર, ચણસમા, હારી, સાતરપુર, રાધનપુર ત્યાં પણ ફરીથી આપવાનો અમારો પ્રયત્ન છે. આ દવાની કોઈ આડઅસર નથી અને આ દવાથી ખૂબ સારા રિઝલ્ટ છે. આ દવાના લીધા પહેલા અને લીધા પછી 10 મિનિટ સુધી પાણી પીવાનું હતું નથી અને આમાં કોઈ ચરી મારવાની હોતી નથી, માત્ર એક ખાલી કોફી નથી પીવાની એટલી ચરી હોય છે. અને આ દવાના રિઝલ્ટ ખૂબ સરસ છે. જે ક્વોરન્ટાઇન થયેલા હતા એવા 15,000 દર્દીઓ ઉપર આ દવાના પ્રયોગ કરવામાં આવ્યા તો એમાંથી 90% કરતાં વધારે પણ રિઝલ્ટ આ દવાઓના મળેલા છે. આપણે ઇમ્યુનિટી વધારવા માટે ફક્ત આ 3 જ ઉપાય છે, પ્રાણાયામ કરો, આયુર્વેદિક દવાનો અને હોમિયોપેથિક દવાનો. તો આ હોમિયોપેથિક દવા છે એ ગુજરાતના અલગ અલગ શહેરોમાં અમારા એસોસિએશનો દ્વારા આપવામાં આવી છે. એ રીતે પાટણ જિલ્લામાં પણ પાટણ જિલ્લા હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન દ્વારા આપવામાં આવી છે. એમાં પ્રમુખ ડૉક્ટર શૈલભાઈ સોમરા, ડૉક્ટર ઇતિહાસભાઈ ઠક્કર, ડૉક્ટર અતુલભાઈ શાહ, ડૉક્ટર ગોવિંદભાઈ ચૌધરી, ડૉક્ટર ભાવેશભાઈ ગુજરા, ડૉક્ટર મેહુભાઈ પટેલ અને ડૉક્ટર ગોવિંદભાઈ ચૌધરી, ડૉક્ટર સુમનભાઈ, આ બધા ડૉક્ટરો દ્વારા જાતે બનાવી અને સરસ રીતે આખી ડોઝ બધા 15,000થી વધારે ડોઝ તૈયાર, પરિવાર માટે ડોઝ તૈયાર કરી અને પાટણના નગરજનો માટે અમે આપવાના છીએ. અને આ બધા જ ડૉક્ટરે ખૂબ સારી એવી મહેનત કરી છે આ દવાઓ બનાવવામાં અને છેલ્લા 10 દિવસથી અમે આ મહેનત કરતા હતા અને ભવિષ્યમાં પણ એ અમારું પ્લાનિંગ છે એ ચાલુ જ રહેશે. અને પાટણના નગરજનોને વિનંતી કરું, તમે જ્યાં જ્યાં દવા લાવવા જાઓ અમારા ડૉક્ટર મિત્રોને ત્યાં અમે આપવાના છીએ. તમે જ્યાં દવા લેવા જાઓ ત્યાં સોશિયલ ડિસ્ટન્સ અને ફિઝિકલ ડિસ્ટન્સનું ખૂબ ધ્યાન રાખજો અને ત્યાં કોઈ પણ દર્દી કરતા નહીં. તમારું મોબાઈલ નંબર અને તમારું નામ પણ ત્યાં લખાવજો એ મારી ખાસ નંબર વિનંતી છે. અને આ દવા સૌ વાપરે પાટણના નગરજનો અને એમ્યુનિટી વધે એવી શુભેચ્છા.